કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં, જય શ્રી કૃષ્ણ. ગોંડલ ગંગોત્રી સ્કૂલ દરેક વિદ્યાર્થીનું અભિવાદન કરે છે. ઓનલાઈન એજ્યુકેશનની અંદર આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર જીઓગ્રાફીની અંદર 11મો પાઠ ભારત જળ સંસાધન, એની અંદર અગાઉ આપણે બે મુદ્દા ભણી ગયા. એક પહેલો મુદ્દો પ્રસ્તાવના 90 પેજ પર અને બીજો મુદ્દો જળ સ્ત્રોત. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એ જ પેજ પર, 90 પેજ પર, અને એ મુદ્દો છે જળ સંસાધનો અને ઉપયોગ. ત્યાર પછી એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સિંચાઈ અને સિંચાઈના માધ્યમો, અને ત્યાર પછી બહુહેતુક યોજના, જે બાબતો આપણે જોવા જઈ રહ્યા છીએ. હવે મુદ્દો છે જળ સંસાધન અને એનો ઉપયોગ. શું મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો? તો કે જળ સંસાધન અને એનો ઉપયોગ. સિંચાઈમાં એનો ઉપયોગ થાય છે, તો ખાસ કરી ખેડૂત ને ખબર હોય કે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ શું છે. વાડીએ કૂવો હોય, એમાંથી આપણે ખેતરમાં પાણી પાઈએ છીએ. તળાવ હોય, એમાંથી જે નહેર દ્વારા ખેતરને પિયત કરવામાં આવે છે. ઘઉંનો પાક કે મગફળીનો પાક કે કોઈ પણ પ્રકારનો પાક, તો સારામાં સારું ઉત્પાદન થાય છે. તો આ રીતે આપણો જે મુદ્દો એ છે કે જળ સંસાધન એના ઉપયોગની અંદર, રોજિંદા જીવનની અંદર આપણે સવારથી સાંજ સુધી એનો ઉપયોગ કરીએ છીએ જળનો. છેલ્લા આની પહેલાના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા, છેલ્લું વાક્ય આપણું એ હતું કે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. જળ સ્ત્રોત ત્રણ, પહેલું વૃષ્ટિય વરસાદ, બીજું પુષ્ટિય જમીન, અને ત્રીજું ભૂમિગત. તો કૂવામાંથી આપણે પાણી ખેંચીએ છીએ પીવા માટે તો નહીં, ખેતરને પાવા માટે. નદી ઉપર બંધ બાંધ્યો હોય, એમાં જે પાણીનો ભરાવો થાય છે, એમાંથી નહેરો ગારે છે અને નહેરો દ્વારા ખેતરને પિયત કરવામાં આવે છે. તો આ રીતે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. તો આપણો ફર્સ્ટ મુદ્દો છે કે સિંચાઈ. તો સિંચાઈ એટલે શું? તો આપણને ખબર હોવી જોઈએ, સિંચાઈની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ કે પાકને પાણી પાવા માટેની કૃત્રિમ પદ્ધતિ એટલે સિંચાઈ. કે ભાઈ મકાઈને પાણી પાવું પડે એમ છે, મકાઈ સુકાઈ ગઈ, ગધબ સુકાઈ ગયો, રજકો, એને પાણી પાવું પડશે, અથવા સક્કરિયા વહેવા છે એને પાણી પાવું પડશે, પિયત આપવું પડશે. જો પાણી નહીં હોય તો સુકાઈ જશે. ગધબ, રજકો, મકાઈ, જુવાર, બાજરી, કોઈ પણ ઘઉં હોય કે મકાઈ હોય, શેરડી હોય કે તમાકુ હોય, ડાંગર હોય કે કોઈ પણ પાક હોય, એ ખેતરની અંદર તમે પિયત નહીં કરો, તમે ખેતરની અંદર પાણી નહીં પાવ, વરસાદની જરૂર છે અને વરસાદ નથી, મગફળી સુકાઈ છે, તો કૂવામાંથી કદાચ પાણી એ વારવામાં આવે છે, કૂવામાંથી પાણી ખેંચી અને પિયત કરવામાં આવે છે, ઘઉંને પાવામાં આવે છે કે જેથી કરીને પિયત કરી અને સારામાં સારું ઉત્પાદન લેવા માટે પ્રયાસ કરવામાં આવે છે. તો આ રીતે સિંચાઈ એટલે શું? તો કે કોઈ પણ પાકને પાણી પાવા માટેની કૃત્રિમ પદ્ધતિ એટલે સિંચાઈ. મગફળીને પાણીની જરૂર છે, વરસાદ નથી, કૂવામાંથી પાણી ન હોય તો કદાચ ભાડે અથવા કોઈ નદી હોય, નદી પર બંધ હોય, એમાંથી પાટિયા ખોલવામાં આવે, કેનાલમાં જાય, એમાંથી ધોરિયા દ્વારા અને એમાંથી ખેતરમાં એ પિયત કરવામાં આવે છે અને પાકને બચાવવામાં આવે છે. નકર મગફળી સુકાઈ જાય, નકર કપાસનો પાક સુકાઈ જાય, કદાચ અહીંથી નજીકમાં જ કાગવડ પાસે, ખોડલધામ પાસે, કે જે ડેમ નીલાખા પાસે, ભાદર 1, ધોરાજી ભાદર 2, રાજકોટમાં આજી, ન્યારી, ફોફળ, આજુબાજુની અંદર આ વેરી તળાવ, તો વેરી તળાવનું પણ આજુબાજુ ગામને પાણી મળે છે. કોઈ પણ નદી ઉપર કે કોઈ તળાવ એ બાંધવામાં આવે છે, એમાંથી જે પારો બાંધવામાં આવે છે, પાણીનો સ્ટોક કરવામાં આવે છે અને એમાંથી નહેર દ્વારા એ ખેતરને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે વર્ષો પહેલાંની સિસ્ટમ કંઈક અલગ હતી, નદી ઉપર બંધ બાંધવામાં આવ્યા હતા સિંચાઈ માટે, ખેતીના વિકાસ માટે, પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ પોલિટિક્સ, રાજકીય લોકો સિંચાઈ માટેનું પાણી, કે જે ખેતરનું આપવા માટેનું જે પાણી છે એ પીવામાં વપરાઈ જાય છે. ભાદર નદી પર જે બંધ બાંધવામાં આવ્યો એ ખેડૂત માટે કદાચ બંધ હતો, પણ રાજકોટ કે બીજા સિટીઓ એ પીવાના પાણીની અંદર એનો ઉપયોગ કરે છે. સિંચાઈ એમનેમ પડી રહી છે, સિંચાઈમાં પાણી નથી મળતું અને વધતી જતી વસ્તીને કારણે પાણીની અછત અનુભવાય છે અને પીવામાં પાણીનો ઉપયોગ કરવો પડે છે. આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. તો આપણો મુદ્દો એ છે કે જળ સંસાધન અને એનો ઉપયોગની અંદર સિંચાઈ. તો ભારતની અંદર આજથી કદાચ અત્યારે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, પણ વર્ષો પહેલાં કદાચ બીજી સદીની અંદર પણ કાવેરી નદીમાંથી ગ્રેન એનિકટ નામનો એક બંધ બાંધવામાં આવેલો. બીજી સદી, અત્યારે 21મી સદીમાં દક્ષિણ ભારતની અંદર, કર્ણાટકની અંદર કાવેરી નદી
કાવેરી નદી ઉપર ગ્રેન એનિકટ નામનો જે બંધ બાંધવામાં આવેલો ઈસવીસન 1882 19મી સદીની અંદર 1882ની અંદર યમુના નદી ઉત્તર પ્રદેશની અંદર યમુના નદીની અંદર પૂર્વી યમુના નહેર ગાળવામાં આવેલી. આવી તો ઘણી બધી જે આપણે ગુજરાતની અંદર સરદાર સરોવર બંધ છે. સરદાર સરોવર જે બંધ છે ને, સરદાર સરોવર બંધનું પાણી કદાચ ગુજરાતના 18,000 ગામડાને મળે છે પીવાનું પાણી, પેયજળ. પણ અમુક અમુક જગ્યાએ સિંચાઈ માટે પણ એનું પાણી ઉપયોગી છે. તો આ રીતે અત્યારે આપણે જાણીએ છીએ કે નદી પર બંધ બાંધી અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવી, સિંચાઈનો વિકાસ કરવો અને એના માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવે છે. ગવર્નમેન્ટ દ્વારા સરકાર શ્રી એના માટે પણ પ્રયાસ હાથ ધરે છે કે પીવાનું પાણી મળે છે અને સાથે સાથે ખેતીનો પણ વિકાસ થાય, સિંચાઈનો પણ વિકાસ થાય અને એના માટે એને પણ પાણી પૂરું પાડવું. તો આપણે જે સિંચાઈની વાત કરી રહ્યા છીએ, સિંચાઈ એટલે પાકને પાણી પાવા માટેની કૃત્રિમ પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, યાદ રહ્યું ને કે સિંચાઈ એટલે તો કે પાકને પાણી પાવા માટેની કૃત્રિમ પદ્ધતિ. વરસાદની જરૂર છે, વરસાદ નથી અને કુવા દ્વારા, તળાવ દ્વારા, નહેર દ્વારા આપણે જે છોડવાને પાણી પાઈએ છીએ ખેતરને, એને કહેવાય સિંચાઈ. મગફળી છે તો એ વરસાદ આધારિત છે અને ઘઉંનો પાક વાવ્યો હોય કે બીજા પાક આપણે ચણા કે તુવેર કે વાવ્યું હોય તો કદાચ એને પિયત કરીએ છીએ, પાઈ છે 10 પાન, 12 પાન, 15 પાન અને એના દ્વારા સારામાં સારું ઉત્પાદન લેવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ. આવો પ્રયાસ થયેલો અને એ બાબત મેં બે બોર્ડની અંદર લખ્યું કે બીજી સદીની અંદર કાવેરી નદીમાંથી ગ્રેન એનિકટ યોજના અને ઈસવીસન 1882માં પૂર્વી યમુના નહેર પણ આને માટે ગાળવામાં આવેલી. તો ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. 84, યાદ રાખશું વિદ્યાર્થી મિત્ર, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે સિંચાઈ માટેની અંદર ભારતમાં કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે, તો કે 84, 84% જળ છે. વરસાદનું જે પાણી પડે છે એમાં 84 જળ છે એ સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે 1 કિલો તમારે ઘઉં પેદા કરવા છે, 1 કિલો ઘઉં તમે વાવ્યા અથવા 1 કિલો ઘઉં ઉત્પાદન કરવા માટે લગભગ એમ કહી શકાય કે 1500 લિટર પાણીની આવશ્યકતા હોય છે. 1 કિલોગ્રામ ઘઉં ઉત્પાદન કરવા માટે 1500 લિટર પાણીની જરૂર પડે છે. વિચારો કે ખેડૂત 4 ખાંડીને, 5 ખાંડીને, 20 ખાંડીને ઘઉં થયા તો કેટલા લિટર પાણી એ પાય છે, ખેતરને પિયત કરે છે, ઘઉંને પાણી પાય છે. 1 પાન, 2 પાન, અઠવાડિયે કદાચ પાણી પાયું હોય, 1 મહિનામાં 4 કે 5 પાન પાયા હોય અને ટોટલ કદાચ 12 થી 13 પાન પાયા હોય. એ 3 મહિનાની અંદર કે 4 મહિનાની અંદર એને જે મહિના મહિને 3-3 વખત ગણો તો 4 તેરી 12, 12 થી વધુ પાન પાય છે ત્યારે ઘઉં થાય છે. મગફળીને પણ કદાચ વરસાદની જરૂર અને વરસાદ ન હોય તો 2-3 પાન પાય છે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ દ્વારા, ફુવારા પદ્ધતિ દ્વારા, તો જ મગફળી સારી થઈ છે. તો આ રીતે આપણે જે વાત કરી રહ્યા છીએ સિંચાઈ, તો ભારતની અંદર 84 સિંચાઈ એ પાણી ભારતમાં 84% એ જળ સિંચાઈ માટે ઉપયોગી છે. 1 કિલોગ્રામ ઘઉં માટે કેટલા લિટર, તો કે 1500 લિટર પાણીની જરૂરિયાત ઉદ્ભવે છે. એમાં ખાસ કરીને ડાંગર, સણ અને શેરડી, આ ડાંગરનો પાક, સણનો પાક, શેરડીનો પાક, અગાઉ આપણે વાત કરી ગયા કે ડાંગર એટલે એક ધાન્ય પાક છે, ચીન પછી ભારતનું સ્થાન બીજું છે, નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની જમીન એના માટે અનુકૂળ છે, એના માટે વરસાદ વધુ વરસાદવાળા વિસ્તારમાં થાય છે, પશ્ચિમ બંગાળ અને બિહાર ને ઓરિસ્સા ભારતના દરિયાકાંઠાના રાજ્યની અંદર એનું ઉત્પાદન સારું થાય છે. એ ઉપરાંત સણ, સણની અંદર પણ પશ્ચિમ બંગાળનું સ્થાન પહેલું છે, બાંગ્લાદેશનું સ્થાન, કાચું સણ મગાવીએ છીએ, એમાંથી કોથરા, કોથરી, પગલુછણિયા, કંતાન્યું કાપડ અને દેશ વિદેશમાં આપણે વેચીએ છીએ અને આપણને ઊંડિયામણ મળે છે. તો ડાંગર, સણ અને શેરડી, શેરડીની બાબતમાં આપણે જાણીએ છીએ કે વાવેતરમાં ફર્સ્ટ અને ખાંડના ઉત્પાદનમાં કદાચ કીબા પછી બીજું સ્થાન, કીબા એટલે ખાંડનો પ્યાલો. તો આ રીતે મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, ગુજરાતની અંદર ગણદેવી, બારડોલી, વ્યારા, ઓલપાડ, સુરત, દક્ષિણ ગુજરાતની અંદર ખાંડનું સારું ઉત્પાદન થાય છે કારણ કે જગ્યાએ શેરડીનો પાક લેવામાં આવે છે. તો જ્યાં પાણી વધુ હોય, વરસાદ વધુ પડતો હોય, સિંચાઈની સુવિધા હોય, એ જગ્યાએ ડાંગર, સણ કે શેરડીનો પાક લેવામાં આવે છે. બાકી ઓછો વરસાદ હોય તો બાજરી, જુવાર, એરંડા એવા પાક લેવામાં આવે છે, પાણી વગર થાય એવા પાક લેવામાં આવે છે. પણ જે પાકને પાણીની વધુ જરૂર પડે છે એવા પાક, જે પાણી વધુ હોય, જળની આવશ્યકતા વધુ હોય, એ જગ્યાએ પાક લેવામાં આવે છે. પ્રાચીન સમયમાં, પ્રાચીન સમયની અંદર પણ આપણે જાણીએ છીએ કે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે અને એના માટે બીજી સદીની અંદર કાવેરી નદીમાંથી ગ્રેન એનિકટ નામની નહેર બાંધવામાં આવેલી. દક્ષિણ ભારતની અંદર, કર્ણાટકની અંદર કાવેરી નદીની અંદરથી આ ગ્રેન એનિકટ બંધ બાંધવામાં આવેલો કારણ કે સિંચાઈ માટે. એ ઉપરાંત આપણે જાણીએ છીએ કે બીજી સદીની અંદર આનું નિર્માણ થયેલું ત્યાર પછી ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની અંદર ગંગા, યમુના, ગંગા મૈયા, યમુના મૈયા નદીને આપણે મા ગણીએ છીએ, લોક માતા છે, નદી કાંઠે આપણી સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયેલો
5000 વર્ષ પહેલા ભારતની સંસ્કૃતિ, હડપ્પી સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ કે મોહેંજોદડોની સંસ્કૃતિ, એ માટે નદીને આપણે માં કહીએ છીએ. નદીને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, પહેલા પાઠમાં ચર્ચા કરી ગયા વિદ્યાર્થી મિત્રો, આપણને યાદ હશે. તો અહીંયા આપણે જે જોવા જઈ રહ્યા છીએ સિંચાઈ, તો સિંચાઈની અંદર બીજી સદીની અંદર આજે ગ્રેન એનિકટ અને ઈસવીસન 1882માં 19મી સદીની અંદર પૂર્વી યમુના નહેરનું નિર્માણ પણ કરવામાં આવ્યું. તો સિંચાઈ, સિંચાઈની અંદર આપણે નાનકડો પેરેગ્રાફ ભણ્યા, જળ સંસાધન અને ઉપયોગ એમાં સિંચાઈ, અને સિંચાઈની અંદર 1882 પૂર્વી યમુના નહેર અને બીજી સદીમાં ગ્રેન એનિકટ બંધ કાવેરી નદી અને 84% પાણી સિંચાઈ માટે ઉપયોગી છે. હવે આપણે મુદ્દો જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કયો મુદ્દો છે? સિંચાઈના માધ્યમો. કેના માધ્યમો? તો કે સિંચાઈના માધ્યમો. અને સિંચાઈના માધ્યમો ત્રણ છે. કયા ત્રણ માધ્યમો છે સિંચાઈના? તો કે પહેલું માધ્યમ છે કુવા અને ટ્યુબવેલ, બીજું માધ્યમ છે નહેરો, અને ત્રીજું માધ્યમ છે તળાવો. તો કે કુવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો સિંચાઈના માધ્યમ છે. ખેતીને પિયત કરવામાં આવે છે, પાણી પાવામાં આવે છે, પણ કઈ રીતે પાવામાં આવે છે? અને પહેલા આપણે વાત કરી ગયા કે જૂના વખતની અંદર જે પદ્ધતિ હતી એ રહેટ દ્વારા, કોષ દ્વારા એ ખેતરને પિયત કરવામાં આવતું હતું, પાણી પાવામાં આવતું હતું. અત્યારે આપણે જાણીએ છીએ કે સમરસિબલ ને મોનોબ્લોક ને અલગ અલગ પ્રકારની મોટર કે સિસ્ટમ બધી આખી બદલી ગઈ અને એના દ્વારા જે પિયત કરવામાં આવે છે, સિંચાઈ કરવામાં આવે છે. તો સિંચાઈના ત્રણ માધ્યમો છે, ત્રણ પ્રકારે સિંચાઈ થાય છે. એ કુવા ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજો મુદ્દો એટલે તળાવો. તો કે ખાસ કરીને ભારતમાં સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે, યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. સિંચાઈના માધ્યમો કેટલા? તો કે ત્રણ. પહેલું કુવા અને ટ્યુબવેલ, પ્રથમ તો કે કુવા અને ટ્યુબવેલ, બીજું તો કે નહેરો, અને ત્રીજું માધ્યમ એટલે તળાવો. તો આ રીતે ભારતની અંદર સિંચાઈના એ ત્રણ માધ્યમો છે, કુવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો. આ પૈકી કુવા અને ટ્યુબવેલ એ પ્રથમ માધ્યમ છે. મુખ્ય માધ્યમ શું? તો કે કુવા અને ટ્યુબવેલ. ત્યાર પછી બીજા નંબર ઉપર નહેરો, અને ત્યાર પછી ત્રીજા નંબર ઉપર તો કે તળાવો. હવે નહેરો દ્વારા જે સિંચાઈ થાય છે, તો નહેરો દ્વારા સિંચાઈની બાબતની અંદર આપણે જાણીએ છીએ કે આ રીતે નહેરો દ્વારા સિંચાઈ, તો કે કઈ નદી? તો કે ઉત્તર ભારતમાં તમે જાઓ તો પંજાબ, પંજાબની અંદર સતલુજ નદી, પંજાબની અંદર સતલુજ નદી ઉપર જે બંધ બાંધવામાં આવ્યો છે ભાખરા નાગલ બંધ, અને ભાખરા નાગલ બંધનું પાણી પંજાબને, હરિયાણાને, ઉત્તર પ્રદેશને, દિલ્હીને વગેરે મળે છે. તો કોઈ જગ્યાએ નહેરો દ્વારા સિંચાઈ થાય છે, કોઈ જગ્યાએ દક્ષિણ ભારત કે પૂર્વ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે, એમાં આપણે સૌરાષ્ટ્ર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, જેની અંદર આપણે કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ કરીએ છીએ. કુવો એટલે 10-12 ફૂટનો હોય, 15-20 ફૂટનો, અને ટ્યુબવેલ એટલે ધાર 4 ઇંચનો, 6 ઇંચનો કે 8 ઇંચનો હોય, એને આપણે ટ્યુબવેલ તરીકે ઓળખીએ છીએ. તો સિંચાઈ સતલુજ અને યમુના અને ગંગાના વિશાળ મેદાની પ્રદેશની અંદર એના દ્વારા ખેતી કરવામાં આવે છે, અને પૂર્વના તટી મેદાનોની અંદર આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર પણ એ રીતે ખેતી થાય છે. તો ભારતની અંદર નહેરો દ્વારા ખેતી ક્યાં થાય છે? તો કે નહેરો દ્વારા, એટલે બીજું માધ્યમ છે. તો બીજું માધ્યમ એટલે કઈ જગ્યાએ? તો કે ગંગા ઉપર જે બંધ છે એની અંદરથી, ગંગામાં ફરાકા બંધ, ત્યાર પછી આજે કાવેરી નદીમાંથી ગ્રેન એનિકટ બંધ 1882માં પૂર્વી યમુના નહેર, ઘણી બધી એવી છે નદીઓ છે. ઓરિસ્સાની અંદર મહાનદી, ઓરિસ્સાની મહાનદી, અને મહાનદી ઉપર બંધ એટલે હીરાકુંડ બંધ, દુનિયાનો સૌથી લાંબો બંધ એટલે હીરાકુંડ બંધ, કદાચ 7 કિલોમીટર, ગોંડલથી મોવિયા જેટલો લાંબો, દુનિયાનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો બંધ હોય તો ભારતની અંદર ભાખરા નાગલ બંધ, સતલુજ નદી પરનો બંધ. તો સતલુજ નદી ઉપર ભાખરા નાગલ બંધ, ઓરિસ્સાની અંદર હીરાકુંડ બંધ, ગુજરાતમાં સરદાર સરોવર બંધ, તો આવા તો ઘણા બધા. આંધ્રપ્રદેશની અંદર, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધ, ઘણા બધા આવા જે બંધ છે, કૃષ્ણરાજ સાગર બંધ કાવેરી નદી ઉપર. તો ઘણી બધી નદી ઉપર ઘણા બધા જે બંધ બાંધવામાં આવ્યા છે, અને એ બંધ દ્વારા સિંચાઈનો વિકાસ કરવામાં આવ્યો છે. તો ભારતની અંદર તળાવો દ્વારા અથવા નહેરો દ્વારા ખેતી ક્યાં થાય છે? તો કે સતલુજ, ગંગા, યમુના, આ જે મેદાની છે એટલે કે વિશાળ ગંગાનું જે મેદાન છે ઉત્તર ભારતની અંદર, ગંગા, જે ગંગાનું મેદાન, યમુનાનું મેદાન દિલ્હી, એ જગ્યાએ કદાચ નહેરો દ્વારા સિંચાઈ થાય છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ એની અંદર આગળ પડતું સ્થાન ધરાવે છે. એ ઉપરાંત પૂર્વના તટી મેદાનોની અંદર, એક બાજુ પૂર્વ, એક બાજુ પશ્ચિમ, તો પૂર્વના તટી મેદાનોની અંદર પણ તો કે મહાનદી છે, ગોદાવરી છે, કાવેરી છે. આ મહાનદી, ગોદાવરી અને કાવેરી ત્રણેય મુક્ત ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે મહાનદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ દર્શાવો, તો કે ઓરિસ્સાની અંદર.
આંધ્ર પ્રદેશની અંદર કૃષ્ણા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, અને એનાથી નીચે આવો તમિલનાડુની અંદર કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ. તો નદીઓ પોતાના મુખ પાસે જે ત્રિકોણ રચે છે તેને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. પહાડી વિસ્તારમાંથી વહેતી હોય તે મેદાની પ્રદેશમાં આવે, ધૂળ માટી કામ બધું પાથરે અને નદી અસંખ્ય ફાટામાં વિભાજિત થાય, અને અંગ્રેજીમાં ડેલ્ટા ગુજરાતીમાં મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. અને કઈ નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે? મેં ત્રણ નદીના નામ આપ્યા. એક મહાનદી ઓરિસ્સા, એનાથી નીચે આવો એટલે આંધ્રપ્રદેશની અંદર કૃષ્ણા, અને એનાથી નીચે આવો એટલે તમિલનાડુમાં કાવેરી. તો આ ત્રણ વિસ્તારો, એ ઉપરાંત ગંગા યમુના એટલે ઉત્તર ભારતની અંદર આ રીતે નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. એ ઉપરાંત જે કુવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોની અંદર સામાન્ય છે. આપણે ગુજરાતની અંદર કાંપનું મેદાન છે, તો કુવા અને ટ્યુબવેલ દ્વારા કાંપના ફળદ્રુપ મેદાનો હોય એની અંદર 100 ફૂટ, 200 ફૂટ, 500 ફૂટ, 1000 ફૂટ ધાર કરવામાં આવે છે અને એમાંથી પાણી ખેંચવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે આપણે ઘરે પણ ધાર છે, 200-300 ફૂટનો ધાર હોય અને એમાંથી આપણે પાણીનો ટાંકો ભરીએ છીએ, એમાં સમરસિબલ સ્ટીલની મોટર ઉતારી હોય છે. તો આ રીતે કુવા અને ટ્યુબવેલ વાડીએ જઈએ છીએ કદાચ આજુબાજુની અંદર, તો એની અંદર કૂવો હોય છે, મોટો હોય એને કૂવો કહેવાય, અને નાનો હોય 4 ઇંચ, 6 ઇંચ કે 8 ઇંચ એને બોર કહેવાય, ધાર કહેવાય, ટ્યુબવેલ કહેવાય. તો આપણે સૌરાષ્ટ્રની અંદર કેના દ્વારા? તો કે કૂવા અને ટ્યુબવેલ દ્વારા ખેતી થાય છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અથવા પૂર્વી અને તટી મેદાનોની અંદર નહેરો દ્વારા સિંચાઈ થાય છે. જ્યારે દક્ષિણ ભારતની અંદર તળાવો દ્વારા ખેતી ક્યાં થાય છે? તો કે દક્ષિણ ભારતની અંદર અને પૂર્વની અંદર. પૂર્વ એટલે અસમની અંદરથી અલગ પડેલું નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ઈશાન ભારત. ઈશાન ભારતનો ભાગ એટલે પૂર્વ ભારત. અને ત્યાર પછી દક્ષિણ ભારત, તમિલનાડુ, કેરળ, કર્ણાટક વગેરે જગ્યાએ કેના દ્વારા ખેતી થાય છે? તો કે તળાવો. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટોપિક જોતા હતા, એક ટોપિક જળ સંસાધન ભેણા અને એનો ઉપયોગ, પછી સિંચાઈ અને સિંચાઈની બાબતની અંદર એનો 84% ઉપયોગ, ત્યાર પછી સિંચાઈના માધ્યમો અને એ માધ્યમોની અંદર ત્રણ, કુવા અને ટ્યુબવેલ ખાસ કરીને આપણું ગુજરાત સૌરાષ્ટ્ર, ત્યાર પછી નહેરો પંજાબ હરિયાણા, અને દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર એ તળાવો દ્વારા એ ખેતી કરવામાં આવે છે. ખાસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સિંચાઈના માધ્યમો વર્ણવો, તો આપણને ખબર હોય છે ખાલી જગ્યા ખરા ખોટા ઝોડકા ટૂંકા પ્રશ્નની અંદર પણ પ્રશ્ન પૂછાય કે કુવા અને ટ્યુબવેલ, તો કે પ્રથમ માધ્યમ છે અનુક્રમે, બીજા ક્રમે નહેરો છે અને ત્રીજા ક્રમે એ તળાવો છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ, અને એ મુદ્દો એટલો જ મહત્વનો છે, અને એ મુદ્દો એટલે તો કે બહુહેતુક યોજનાઓ. કેવી યોજનાઓ વિદ્યાર્થી મિત્રો? તો કે બહુહેતુક યોજનાઓ. હવે બહુહેતુક યોજનાઓ એટલે કેવી યોજનાઓ? તો કે એક કરતાં વધુ હેતુ રહેલા છે. આપણે ભારતની અંદર તમે નજર કરો, કશ્મીરથી કન્યાકુમારી સુધી કે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી, તો ઘણી બધી નદી ઉપર ઘણા બધા બંધ બાંધવામાં આવ્યા છે. નર્મદા ઉપર સરદાર સરોવર બંધ છે, એનો હેતુ પીવાનું એ મીઠું પાણી મળે, મીઠા પાણીના માછલાનું ઉત્પાદન થાય, એમાંથી લાઇટનું ઉત્પાદન થાય, એમાંથી ઘણા બધા આવા છે, એક ફરવાલાયક પિકનિક પોઈન્ટ બને, જળ સંસાધન માટેનો ઉપયોગ થાય. આવા એક નહીં અનેક મુદ્દાને ધ્યાનમાં રાખીને, 8 થી 10 મુદ્દાને ધ્યાનમાં રાખી અને બહુહેતુક યોજનાનો મુદ્દો આપવામાં આવ્યો છે. તો તેની અંદર આવા 1, 2, 3, 4, 5, 6, 7, 8 ઘણા બધા મુદ્દા લખી શકાય. વેરી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બહુહેતુક યોજના એટલે શું અને બહુહેતુક યોજનાનું મહત્વ લખો. બહુહેતુક યોજનાનું મહત્વ શું છે અથવા બહુહેતુક યોજના એટલે શું? તો આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ નદી છે, ભારતની અંદર અનેક નાની મોટી નદીઓ છે. હમણાં જ મેં કીધું કે ઉત્તર ભારતની નદી, દક્ષિણ ભારતની નદી, લાંબી નદી, ટૂંકી નદી, પોડી નદી, સાંકડી નદી, તો ભારતની અંદર 5000 જેટલી નદીઓ છે. તો આ રીતે ભારતની અંદર અનેક નાની મોટી નદીઓ આવેલી છે. ભારતની અંદર જળ પરિવહન એ સમૃદ્ધ છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, ગંડક, ગોમતી, ક્ષિપ્રા, કાવેરી, ભાદર, ઓજત, ન્યારી, ઉબેણ, મહી, વિશ્વામિત્રી, કેટલી બધી નદીઓ છે. તો આ બધી નદીઓ ઉપર એમાં બંધ બાંધી શકાય, એની અંદરનું પાણી એ પીવાલાયક પાણી પણ છે. નર્મદાનું પાણી ઠેઠ આખા ગુજરાતની અંદર, એક નર્મદા, ગુજરાતની નર્મદાનું પાણી ગુજરાતના 18000 ગામડાને મળે છે. આ નાની મોટી નાની સિદ્ધિ ન ગણી શકાય. તો આ રીતે ભારતની અંદર અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતમાં જળ પરિવહન એ સમૃદ્ધ છે, અને એના કારણે ભારતનું ભૂપૃષ્ઠ પણ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળી અને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. એક મોટી નદી હોય એ નાની નદીને મળતી હોય, અથવા નાની નદી હોય એ મોટી નદીને મળતી હોય, અને એમ કરતાં કરતાં એ નદી એ સમુદ્રમાં વિલીન થતી હોય. હમણાં જ મેં સમજાવ્યું હતું કે હિમાલયની અંદરથી પાછળથી વહેતી નદી એટલે સિંધુ એ અરબ સાગરને મળે છે. એક નદી એટલે હિમાલયની અંદરથી ગંગોત્રીમાંથી નીકળતી નદી એટલે ગંગા, અને એને બીજી એક નદી મળે છે હિમાલયની પાછળથી આવતી નદી બ્રહ્મપુત્રા. અને ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત ફાટો ભારતનો નહીં પણ વિશ્વનો સૌથી મોટા મોટો ડેલ્ટા સુંદરવન. આ જે છે ગંગા અને બ્રહ્મપુત્રાનો મુખ ત્રિકોણ પ્રદેશ, એ વિશ્વનો સૌથી મોટો અથવા વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો એ મુખ ત્રિકોણ પ્રદેશ છે.
અને એનો જે ફાટો છે, એક ફાટો બંગાળાની અંદર આવે છે, એક બાંગ્લાદેશમાં જાય છે, એક હુગલી તરીકે ઓળખાય છે, એક પદ્મા કે મેઘના તરીકે ઓળખાય છે. તો આ રીતે એક નાની નદી મોટી નદીને મળતી હોય, હિમાલયમાંથી નાની મોટી ગંડક ને ગોમતી ને ઘાઘરા ને ચંબલ ને બેતવા ને એન ને કેટલી નદીઓ હિમાલયમાંથી નાની મોટી 23 નદીઓ નીકળે છે એ લગભગ મોટી નદીને મળે છે. ગંગાને કેટલી નદીઓ મળે છે, નર્મદા નદીને પણ નાની મોટી નદીઓ મળે છે, દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીને પણ બીજી નદીઓ મળે છે. તો આ રીતે એક નાની નદી મોટી નદીને મળે છે, મોટી નદી કદાચ બીજી નદીને મળે છે, અને આ રીતે સમુદ્રમાં વિલીન થાય છે. એટલે પોતાનું પાણી છે સમુદ્રમાં ઠાલવે છે. આપણો મુદ્દો એ છે, અનેક નદીઓ બીજી નદીઓને મળી એનું જળ સમુદ્રમાં ઠાલવે છે, અને આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે. એને કહેવામાં આવે છે બહુહેતુક યોજનાઓ. તો વિવિધ નદી ઉપર વિવિધ બંધ બાંધવામાં આવ્યા છે. બહુહેતુક યોજનાઓ એટલે શું? બહુહેતુક યોજના એટલે શું? તો બહુહેતુક યોજનાની સંકલ્પના, બહુહેતુક યોજનાની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ કે બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. બહુહેતુક યોજના એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે બહુહેતુક યોજના એટલે આપણે 90 પેજ ઉપરનો જે મુદ્દો છે, અને બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાને હલ કરવી. જે નદી વહે છે, કોઈ ખીણ વિસ્તારમાંથી વહે છે, એની અંદર જે સમસ્યા છે, અને એ સમસ્યાને હલ કરવા માટે એના ઉપર જે બંધ બાંધવામાં આવે છે, નદી ઉપર બંધ બાંધવામાં આવે છે, જમીન ધોવાણ અટકે છે, મીઠા પાણીના માછલાનું ઉત્પાદન થાય છે, એક પીવાનું પાણી મળે છે પેયજળ, એની અંદરથી લાઇટનું ઉત્પાદન થાય છે, એક ફરવાલાયક સ્થળ બને છે. આવા તો અનેક હેતુઓ રહેલા છે. તો બહુહેતુક યોજના એટલે શું? તો આપણને ખબર હોવી જોઈએ કે બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાને હલ કરવી. એની અંદરના જે મુદ્દાઓ છે, આ જે મેં લખ્યા પોઈન્ટ લખ્યા, તો એની અંદર શું છે? તો કે પૂર નિયંત્રણ. નદી ઉપર બંધ બાંધવામાં આવે એટલે શું થશે? તો કે પૂર નિયંત્રણ. નદીમાં જે પૂર આવે છે એ પૂરનું શું થશે? તો કે કંટ્રોલ થશે. નદી ઉપર જે બંધ બાંધવામાં આવે છે એના ઉપર, એના કારણે શું થશે? તો કે પૂર નિયંત્રણ. નદીમાં જે પૂર આવતું હતું એના પર બંધ બાંધો એટલે કંટ્રોલ થઈ ગયો. તો કે પહેલો મુદ્દો પૂર નિયંત્રણ. બીજો મુદ્દો તો કે જમીન ધોવાણ. શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે જમીન ધોવાણ અટકાવવું. આ જમીન ધોવાણ શું કરવું? તો કે અટકાવવું. વરસાદની અંદર વરસાદ પડે છે, જમીનનું ધોવાણ થાય છે, પણ એ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો હોય તો જમીન ધોવાણનો અટકાવ, જમીન ધોવાણ અટકાવવું. આપણે આઠમા પાઠની અંદર તમે ભણો છો અથવા આઠમા પાઠની અંદર ભણી ગયા હશો, તમને ખ્યાલ હશે કેતન સર પાસે કે જમીનના જે પ્રકારો છે, જમીન ધોવાણ, ભૂમિ સંરક્ષણ કેટલું અગત્યનું કે મહત્વનું છે. તો પહેલો મુદ્દો બહુહેતુક યોજનાના હેતુઓ શું છે, લક્ષ્ય શું છે, મકસદ ધ્યેય શું છે? તો કે પૂર નિયંત્રણ. બીજો મુદ્દો તો કે જમીન ધોવાણ અટકાવ, અને જમીન ધોવાણનું અટકાવવું. પછી તો કે સિંચાઈ, એના કારણે શું થશે? તો કે સિંચાઈનો વિકાસ થશે. ત્યાર પછી તો કે પેયજળ, પીવાનું પાણી મળશે. તો આવા તો ઘણા બધા હેતુઓ રહેલા છે. ખાલી મેં તો 1 2 3 4 પોઈન્ટ લખ્યા, 4 પોઈન્ટ લખ્યા, આવા તો 8થી વધુ પોઈન્ટ છે. પૂર નિયંત્રણ થશે, પછી જમીન ધોવાણ અટકાવવાનું કાર્ય કરશે, પછી સિંચાઈ માટે, પછી પેયજળ, પછી ઉદ્યોગોને પાણી મળશે. કારખાના છે, ઉદ્યોગો છે, તેને ચલાવવા માટે જે પાણી જોતું હોય તો એની અંદરથી તેને પ્રાપ્ત થશે. પછી વિદ્યુત ઉત્પાદન, એની અંદરથી લાઇટ ઉત્પાદન થશે. આપણે જાણીએ છીએ કે મોટી મોટી નદી ઉપર મોટા બંધ બાંધી, ખાસ નર્મદા ગયા હશો તો ખ્યાલ હશે, એની અંદર જે ટર્બાઇન ફરે છે કેવો મોટો અવાજ આવે છે. એની અંદર જે ટર્બાઇન ફરે છે અને પાણીની બાષ્પ કરવામાં આવે છે અને એમાંથી લાઇટ પેદા કરવામાં આવે છે. પૂર નિયંત્રણ, જમીન ધોવાણ અટકાવવું, ત્યાર પછી સિંચાઈનો વિકાસ કરવો, પેયજળ, ઉદ્યોગોને પીવાનું પણ પાણી પૂરું પાડવું, પછી વિદ્યુતનું ઉત્પાદન કરવું, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ, મત્સ્યપાલન, આવા તો અનેક હેતુઓ રહેલા છે. એના કારણે શું થશે? તો કે આ તો છે જ, હવે મત્સ્ય ઉદ્યોગ એનો વિકાસ થશે, માછલીનું ઉત્પાદન કરવા માટે પણ મત્સ્યપાલનનો સમાવેશ પણ એની અંદર કરવામાં આવ્યો છે. પછી મનોરંજન સ્થળ, સરસ મજાનું એક મનોરંજન પિકનિક પોઈન્ટ બનશે એટલે મનોરંજન સ્થળનો એની અંદર વિકાસ થશે. પછી આંતરિક જળ પરિવહન. આંતરિક જળ પરિવહન એટલે શું? તો કે આંતરિક જળ પરિવહન, હવે આપણે 14મા પાઠ ભણી ગયા, એ 14મા પાઠની અંદર આપણે જોઈ ગયા કે પરિવહન એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે જવું. તો આવા તો મેં ખાલી પોઈન્ટ લખ્યા કે પૂર નિયંત્રણનું કાર્ય કરે છે, જમીન ધોવાણ અટકાવવાનું કાર્ય કરે છે, સિંચાઈ માટે મહત્વનું છે, પેયજળ માટે ઉપયોગી છે, મત્સ્ય પાલન માટે પણ એનો વિકાસ થાય છે, મનોરંજન એક સ્થળ બનશે. તો આવા તો ઘણા બધા હેતુને ધ્યાનમાં રાખી અને નદી ઉપર બંધ બાંધવામાં આવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો,
આજની તારીખની અંદર કેટલા ટોપિક આપણે ભણીને ભૂગોળની અંદર 11મા પાઠમાં ભારત જળ સંસાધનની અંદર આપણે આજની તારીખની અંદર પહેલો પોઈન્ટ જળ સંસાધન અને એનો ઉપયોગ, તેની અંદર સિંચાઈ, સિંચાઈની અંદર 84% ઉપયોગ થાય છે. એક ઘઉં, એક કિલો ઘઉં, એક કિલોગ્રામ ઘઉં માટે 1500 લિટર પાણીનો વપરાશ થાય છે. કઈ કઈ નદી ઉપર? તો કે બીજી સદીમાં કાવેરી નદીમાંથી ગ્રેન એનિકટ બંધ બાંધવામાં આવ્યો, 1882ની અંદર પૂર્વી યમના નહેર બાંધવામાં આવી. ત્યાર પછી આ બધી બાબતો અગત્યનું કે મહત્વનું શું છે એ ચર્ચા કરી. ત્યાર પછી સિંચાઈના 3 માધ્યમો, કૂવા અને ટ્યુબવેલ. આપણે સૌરાષ્ટ્રના લોકો કૂવા અને ટ્યુબવેલનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી નહેરો, પંજાબ, હરિયાણા, ઉત્તર ભારત એની અંદર એ નહેરો દ્વારા ખેતી થાય છે, સિંચાઈ થાય છે. અને ત્યાર પછી દક્ષિણ ભારત, કારણ કે નદી ઉપર મોટા બંધ બાંધી એમાંથી નહેરો દ્વારા એનો વિકાસ, તળાવો દ્વારા એનો પાણી એને પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછીનો આપણે ટોપિક જોયો કે બહુહેતુક યોજનાઓ. એક નદી ઉપર બંધ બાંધવામાં આવે છે, બહુહેતુક યોજના એટલે શું? તો કે નદી ખીણ સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાને હલ કરવી, એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણ અટકાયત, સિંચાઈ, પેયજળ, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન, આંતરિક જળ પરિવહન, આવા તો અનેક હેતુને ધ્યાનમાં રાખી અને નદી ઉપર બંધ બાંધવામાં આવ્યા છે. આવી કઈ કઈ નદી ઉપર ક્યાં ક્યાં બંધ બાંધવામાં આવ્યા છે, કઈ નદી ઉપર આવા કેવા કેવા બંધ બાંધવામાં આવ્યા છે એની ચર્ચા એ પછીના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. કે ભાખરા નાગલ બંધ, સતલુજ નદી ઉપર ભાખરા નાગલ બંધ છે, કોસી નદી ઉપર કોસી યોજના છે, દામોદર ઉપર દામોદર ખીણ યોજના છે, મહાનદી ઓરિસ્સાની અંદર મહાનદી ઉપર એ જે હીરાકુંડ બંધ છે, ચંબલ ઉપર ચંબલ ખીણ યોજના છે, કૃષ્ણા ઉપર કદાચ નાગાર્જુન સાગર બંધ છે, કાવેરી ઉપર કૃષ્ણરાજ સાગર બંધ છે, તુંગભદ્રા ઉપર તુંગભદ્રા બંધ છે, નર્મદા ઉપર નર્મદા અથવા સરદાર સરોવર, મહીસાગર આપણે ગુજરાતની અંદર વડોદરાની અંદર મહીસાગર ઉપર કડાણા અને વણાકબોરી બંધ બાંધવામાં આવ્યા, સુરત તાપી નદી કાંઠે ઉકાઈ અને કાકરાપાર અને સાબરમતી નદી ઉપર ધરોઈ, આવી તો ઘણી બધી નદી ઉપર ઘણા બધા એ બંધ બાંધવામાં આવ્યા છે. નાના મોટા બંધ બાંધવામાં આવ્યા છે. શા માટે બંધ બાંધવામાં આવ્યા છે, કઈ નદી પર કયો બંધ બાંધ્યો છે આપણે યાદ રાખશું. 90 પેજ જોયું, હવે 91 પેજ ઉપર પછીની બાબતની અંદર ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ છે, સિંચાઈ ક્ષેત્રનું વિતરણ શું અને જળ સંકટ, આ 3 ટોપિકની ચર્ચા એ પછીના લેક્ચરની અંદર આપણે કરશું. ધન્યવાદ. ફરી મળશું. વંદે માતરમ. ભારત માતા કી જય.